કોરોના વાયરસના કારણે સમગ્ર ભારતભરમાં અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે અને અમુક શહેરોમાં તો સરકાર દ્વારા કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે। લોકડાઉનના સમયમાં જ્યારે લોકોને પોતાના ઘરમાં રહેતા હોય છે ત્યારે જગત તો તાત પોતાના ખેતરો મોંઘા ભાવના બિયારણ લાવી વાવણી કરેલ હતી, પાકમાં નાખવા માટે ખાતર લેવા માટે બજારમાં જતા હોય છે। ત્યારે આજે અમીરગઢના ઇકબાલગઢા આવેલ દી ખેતીવાડી સરાફી મંડળીમાં આજે યુરિયા ખાતરનું વેચાણ કરતા ઇકબાલગઢ તેમજ આજુબાજુના ગામના મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા, જ્યાં અમીરગઢ પોલીસે ખેડૂતને લઈને મો રાખી સામાજિક અંતરને મહત્વ સમજાવી અને સામાજિક અંતર રાખીએ પોતાના મોઢા ઉપર માસ્કનો ઉપયોગ કરી યુરિયા ખાતર લેવું। બનાસકાંઠા જિલ્લામાં આ અઠવાડિયામાં 1700 મેટ્રિક ટન ફાળવેલ છે, જેમાં 6000 મેટ્રિક ટન પીએફ કો અને 1600 મેટ્રિક ટન જીએનએફસી ભરૂચ દ્વારા ફાળવેલ છે અને બનાસકાંઠામાં 800 ઉપર રાસાયણિક ખાતરના પરવાના છે અને બધા કેન્દ્રો પર પૂરતો યુરિયા ખાતરનો સ્ટોક છે। માટે કોઈપણ ખેડૂત યુરિયા ખાતરને લઈને ચિંતિત ના થાય, તેમજ કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતનું યુરિયા ખાતરનું કાળાબજાર કરતો ધ્યાને આવશે તો તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ। બનાસકાંઠા જિલ્લામાં આ અઠવાડિયામાં 7600 મેટ્રિક ટન યુરિયા ખાતર આવેલું છે, જેમાં ક્રિપકો કંપનીનું 6000 મેટ્રિક ટન ખાતર આવેલું છે, 1600 મેટ્રિક ટન ખાતર જીએનએફસી કંપની ભરૂચ દ્વારા બનાસકાંઠા જિલ્લાને ફાળવેલ છે। બનાસકાંઠાના બધા જ કેન્દ્રો પર યુરિયા ખાતર ઉપલબ્ધ છે, કોઈ પણ પ્રકારની યુરિયા ખાતરની અછત બનાસકાંઠા જિલ્લામાં નથી। મારી ખેડૂતોને નમ્ર અરજ છે કે જેટલો યુરિયા ખાતરનો જરૂર હોય એટલું જ ખાતર લઈ જાય, કોઈ પણ પ્રકારનું ખાતર ઘરે રાખી ભેગું ના કરે। આગા ખેડૂતો ખાસ કરીને યુરિયા ખાતરનો જેટલો ઉપયોગ હોય તેટલો જ કરે। બનાસકાંઠા જિલ્લાના અંદર કેટલા કેન્દ્રો ફાળવેલા? બનાસકાંઠા જિલ્લામાં આપણા રાસાયણિક ખાતરના પરવાનેદારો લગભગ 800 ઉપર છે। બનાસકાંઠા જિલ્લામાં ઘણા જગ્યાએ કોઈ બિન અધિકૃત ખાતરનું વેચાણ કરે છે, એના પર શું કાર્યવાહી? આપણા આ અઠવાડિયામાં કાંકરેજ તાલુકાના સિહોરીમાં એક ઈસમ ખાતરના યુરિયાનો ભાવ થોડો વધારે લેતો હોવાથી પોલીસ ઇન્સ્પેક્ટર સિહોરી દ્વારા એફઆઈઆર નોંધેલ છે, તેમજ દાંતા તાલુકાના માનપુર ગોરાડ ગામમાં એક ઈસમ અનધિકૃત રીતે ખાતર વેચતો હોવાનું માલુમ પડેલો હોવાથી દાંતા પોલીસ સ્ટેશન ખાતે અમારા ખેતીવાડી અધિકારીશ્રીએ